પોરબંદરમાં અર્જુન મોઢવાણિયા ભાજપમાં ગયા બાદ મરણ પથારીએ પહોંચેલી કોંગ્રેસ હવે ધીમે ધીમે સજીવન થઈ રહી છે અને જિલ્લા કોંગ્રેસના કાર્યાલયનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. તેની સાથોસાથ નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા. પોરબંદર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજુ વડોદરાએ જણાવ્યું હતું કે પોરબંદર શહેર મધ્યે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સાથોસાથ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા રાજવીર બાપોદરાને પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તે ઉપરાંત જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજે અમે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિનું એક કાર્યાલય છે એ બરોબર બજારની મધ્યમાં ખોલેલું છે અને એનું આજે ઉદઘાટન પણ રાખ્યું હતું અને ભાજપમાંથી જે અમારા જૂના સાથી હતા એને કોંગ્રેસ પ્રવેશ કર્યો છે તો એમને કાર્યકારી શહેર અધ્યક્ષ તરીકેની મહાપાલિકાને ધ્યાને લઈ અને નિમણૂક પણ કરી છે એટલે એમને પણ એક વિશેષ જવાબદારી આપી છે. સાથે સાથે જિલ્લાની બોડી જે અહીંથી દરખાસ્તો કરેલી હતી એ પ્રદેશ સમિતિએ માન્ય કરી છે. તેમની આજે એ વિવિધ હોદ્દેદારો છે એ બધા જ ને બોલાવી અને એમને એપોઇન્ટમેન્ટ લેટર એમના નિમણૂક પત્ર અહીંથી આપવામાં આવેલ છે. આવું સતત ને સતત કોંગ્રેસ છે એ સંગઠનની બાબતમાં એકદમ કાર્યશીલ છે અને આ ઓફિસના ઉદઘાટનની સાથે બીજી જિલ્લા કોંગ્રેસ સમિતિની ઓફિસ પણ ટૂંક સમયમાં ચાલુ થશે. નવી હજી એક રણાવાવ કોંગ્રેસ સમિતિની ઓફિસ પણ આપણે ચાલુ કરશું, કુત્યાણા કોંગ્રેસ સમિતિની ઓફિસ પણ ચાલુ કરશું. એટલે આખા તાલુકામાં જ્યાં જ્યાં મુખ્ય મથકો છે ત્યાં કોંગ્રેસની ઓફિસો છે એ ખુલશે અને વધુમાં વધુ કાર્યકર્તાઓ છે એ કોંગ્રેસમાં જોડાય એના માટેના પ્રયત્નો થશે. ભાજપથી લોકો ફૂલ થાકી ગયા છે, એની અતિવૃષ્ટિમાં ભાજપનું પરિણામ જોઈ લીધું છે. અત્યારે સદસ્યતા અભિયાન ચાલે છે એમાં ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડે છે. બદનસીબે જો આ સદસ્યતા અભિયાનની 500 રૂપિયા ફી રાખવામાં આવે તો 2 કરોડની જગ્યાએ ભાજપના 20,000 મેમ્બર પણ આખા ગુજરાતમાં થાય નથી એવી ભાજપની પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે. એ પરિસ્થિતિનો પૂરો તાગ મેળવી લાભ લઈ અને કોંગ્રેસ છે એ માર્કેટમાં જશે, લોકો પાસે જશે, લોકોના પ્રશ્નોને વાચા આપશે અને પુનઃસ્થાપિત થઈ અને આવનારી ચૂંટણીઓમાં ફરીથી કોંગ્રેસની બોડીઓ તમામ લેવલે આવે એના માટે કોંગ્રેસ સતત ને સતત પ્રયત્નશીલ રહેશે અને આ બધા જ હોદ્દેદારો છે એ પોતાની જવાબદારી ખંભે ઉપાડી અને પૂર્ણ પ્રયત્ન કરશે કે ફરી કોંગ્રેસ છે એ પુનઃસ્થાપિત થાય અને કોંગ્રેસના આવનારા દિવસો બહુ સારા છે. લોકોને હવે કોંગ્રેસમાં ખૂબ વિશ્વાસ ઉત્પન્ન થયો છે અને એ વિશ્વાસ છે એ વિશ્વાસની પ્રતીતિ કરાવવા માટે અમે લોકો એડીચોટીનું જોર લગાવી અને પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નો લઈ અને પ્રજાની સાથે રહી અને ફરીથી કોંગ્રેસની તમામ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, નગરપાલિકાઓ, પાલિકાઓ, મહાપાલિકાઓ, ધારાસભા, સાંસદ તમામ ક્ષેત્રમાં કોંગ્રેસ પુનઃસ્થાપિત થઈ અને કોંગ્રેસની બોડી આવે એના માટે પ્રયત્નો થશે અને અમને ખૂબ જ વિશ્વાસ છે. લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે એટલે કોંગ્રેસ છે એ ફરીથી એકદમ એડીચોટીના જોર લગાવી અને તાકાત સાથે પાછી બેક થઈ અને સરકાર બનાવશે.